લેક્ચરમાં મેં તમને એક કામ સોંપ્યું છે. આપણે જુદા જુદા સંયોજકતાના આયનો આપ્યા હતા અને નામ આપ્યા છે. હવે એનો ઉપયોગ શીખવાનો છે. જો તમે ઉપયોગ શીખી લેશો અને સમજી લેશો ને એટલે પેલું યાદ રહી જશે. એ એની ભૂલાઈ ઉપયોગ એ આવું છે. મેઇન વસ્તુ સાયન્સની એ છે, એક વસ્તુ શીખો છો અઘરી લાગે છે, બીજી શીખો છો એટલે પહેલી સેલી બની જાય છે, બીજી આવડી જાય છે. સાયન્સમાં એ એક મોટો બેનિફિટ છે. જેમ આગળ ભણો ને હંમેશા ઈઝી બનતું હોય, શરૂઆત અઘરી રહેશે. હવે માની લો કે આવું કોઈ સંયોજન તમને બનાવવું છે, એને પ્લસ વન અને SO4 માઇનસ ટુ ચલો આનું સંયોજન બનાવી આપણે, આ બેને જોડી અને એનું નામ કહીશું. બરાબર, આ પ્લસ એક છે ને માઇનસ બે છે, બે જોઈન્ટ ન થઈ શકે, બે બીજબાર સરખા હોવા જોઈએ. સરખા કરવા માટે આને બે થી ગુણવું પડે ને. પણ જો હું આમ લખીશ એને SO4 તો પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ છે? આ બગડો તો બે ને ગુણે. મેથ્સ વાળા તો તરત કહી દેશે તો કોન્સ્ટન્ટ ન થાય ને એટલે બગડો એને ગુણો. બરાબર છે, પણ આ મેથ્સ માંથી કેમેસ્ટ્રીની સ્ટ્રાઈમમાં જરા લખવું પડશે. કાઉન્ટ કરીને આમાં એવી રીતે નહીં હિસાબ કરીએ, પણ આપણે આવી રીતે Na2SO4 બગડો ક્યાં લખવાનો છે? સોડિયમ પછી સફિક્સ સબસ્ક્રિપ્ટ કહેવાય. નીચે લખો ને સબસ્ક્રિપ્ટ, આગળ લખો તો પ્રીફિક્સ, પાછળ લખો તો સફિક્સ. એટલે સફિક્સ માં લખો અને સબસ્ક્રિપ્ટ માં લખો એમ કહેવાય બગડો. આ બગડો ને ચોગડો બે શું છે? નીચા લખા અને નાના લખા, એને સબસ્ક્રિપ્ટ કહેવાય. કેમિસ્ટ્રીમાં આ સબસ્ક્રિપ્ટ નો ઉપયોગ અને સુપરસ્ક્રિપ્ટ નો ઉપયોગ છેક સુધી કરવાનો છે. ઓકે, Na2SO4. હવે આનું નામ કરો. આમાં તમે કયો ઘટક વાપર્યો છે? સોડિયમ અને SO4 નું નામ તમને ક્યાંથી મળશે? આપણા ટેબલમાંથી જે લાસ્ટ લેક્ચરમાં બન્યું હતું. તો આનું નામ હવે લખી શકશો, સોડિયમ સલ્ફેટ. સલ્ફેટ આવા બે ચાર ઉદાહરણ લખી લેવાય બુકમાં, પછી વાંધો આવે નહીં. હવે મારી નતીજો બનાવી ચલો ને, Mg પ્લસ ટુ અને SO4 માઇનસ ટુ. હવે આ બે માંથી બનાવું છું, પ્લસ અને માઇનસ બે સરખા છે. જો સરખા હોય તો કઈ ગુણવાનું નહીં, સીધા ભટકાડી જ દેવાના વાત પૂરી. તો આનું આનું સૂત્ર શું બનશે? Mg SO4 મેગ્નેશિયમ સલ્ફેટ. આ મને નામ ક્યાંથી બનાવ્યું, મને ક્યાંથી મળ્યું હશે? મેગ્નેશિયમ આપણા ટેબલમાં છે, Mg પ્લસ ટુ ને મેગ્નેશિયમ કહેવાય, SO4 ને સલ્ફેટ કહેવાય, આપણા ટેબલમાં છે એના ઉપર. રાઈટ, માની લો કે આવું નામ કોઈ આપ્યું હોય તો Pb પ્લસ ટુ ને O માઇનસ ટુ નામ આવડશે. Pb પ્લસ ટુ પહેલા તો સૂત્ર બનાવીએ. સૂત્ર શું બની? વીજભાર સમાન છે, PbO ફેરસ ઓક્સાઇડ. આનું સૂત્ર બન્યું ફેરસ ઓક્સાઇડ. એનું નામ FeO, નામ ફેરસ ઓક્સાઇડ, સૂત્ર FeO. ઠીક છે, હવે તમને FeO આપીને પૂછું કે આનું નામ શું? તો નામ આવડવું જોઈએ. નામ આપીને એનું સૂત્ર પૂછી તો સૂત્ર આવડે. કારણ કે નામ પરથી સૂત્ર કરવું હોય તો આ ફેરસ એટલે શું આવશે એ આપણને ક્યાંથી મળશે? આપણા ટેબલમાંથી આ મળશે, ઓક્સાઇડ નો O માઇનસ ટુ મળશે. પછી જોડી ના બનાવતા આવડે ને. તો આ આના માટેની લિંક આપણે ક્યાંથી ક્રિએટ કરી છે? ચાલુ જે ટેબલ બનાવ્યું એના આ તમે બનાવવા માંડો, શીખવા માંડો એટલે ટેબલ આપવા પાવી જશે. પણ પહેલેથી જો ટેબલ પાકું કર્યું હશે તો વધારે બેનિફિટમાં રહેશો. Fe પ્લસ 3 અને O માઇનસ 2. ચાલો હવે જોડીએ. આ વખતે જો બીજબાર સરખો નથી, સરખો કરવો હોય તો શું કરી શકાય? એફી ને કેટલા વડે ગુણવું જોઈએ? બે વડે. અને ઓ ને ત્રણ વડે, એટલે ક્રોસ ગુણાકાર કર ના કરતો સરખું થઈ જાય. જો બે એફી હોય ને ત્રણ આ હોય, ત્રણ ટુ ને માઇનસ છ વીજભાર, બે કરીને પ્લસ છ થઈ ગયો. વીજભાર બે છ છ થઈ જાય ને. પણ આપણે આગળ બગડે તગડે નથી લખતા, આપણે ક્યાં લખી છે વસ્તુને? પાછળ એફી ટુ ઓ થ્રી. એફી ટુ ઓ થ્રી નામ શું થાય? ફેરિક.
ऑक्साइड है ना, ऑक्साइड जैसे कि नहीं था समझाइए जैसे तो ओके सारी बात अच्छी है। तुमने नाम ऊपर थी सूत्र सूत्र ऊपर थी नाम आवी छो कोई एक दशा को सीधे सूत्र आए तो होए तो ठीक है नहीं। क्यूप्रिक क्लोराइड चलान सूत्र बना पूछे आपने अवक्ते सूत्र पूछे नाम ऊपर थी सूत्र चल क्यूप्रिक माटे शुभ तो क्यूप्रिक माटे Cu plus અને ક્લોરાઇડ એટલે Cl minus એ હવે આપણે એની જોડી minus એ આપણે એની જોડી તમને લખતા આવડે કરો Cu Cl2 થી જાય ક્યુપ્રિક ક્લોરાઇડ તો અહીંયા મેં શું કર્યું નામ ઉપરથી સૂત્ર બનાવ્યું આ જ વસ્તુઓ તમને હું જ્યારે એડમિશન માટે આવ્યા મેં કે કોઈ ચીજ ખબર છે સલ્ફેટ ને સલ્ફાઇડ કોઈ શું હોય ગોટા માર્યા છે બીજું બનાવી દીધું सोडियम सोडियम सल्फाइट सोडियम सल्फाइट आनु सूत्र बनाऊं छे चलो आ सल्फेट ने सल्फाइट ने भाई के तुम्हें तुमने अमुक ने पूछा हसे याद करी जो रखो इसे बना सोडियम Na plus one सल्फाइड अटले SO3 minus two हवे आप इन्हें जोड़िए सोडियम सल्फाइड आप इन्हें जोड़ी दें कई रीते जोड़ा से हवे इस बात की समझाए जैसे अने बेटी गुणों पर से नहीं इक्वल करवा मान बीच वाला Na two SO3 नाम पूछे तो सोडियम सल्फाइड नाम आप सूत्र पूछे तो आ रही थी प्लस थ्री एसओ फोर माइनस टू हम क्या जुड़े अपने एक टॉम बनाए जो आ रही आ रही थ्री टू आम बनाव पहला सूत्र पची नाम Fe ने કેટલા થી ગુણવાનું કીધું 2 વડે Fe2 SO4 ને કેટલા વડે ગુણવું છે 3 વડે આખી FeS SO4 આખાની ગુણવું છે એટલે હંમેશા શું કરવું પડશે જો કૌંસ મૂકીને 3 થી ગુણાય કૌંસ નહીં મૂકો તો SO43 થઈ જશે 43 એટલે બ્રેકેટનો ઉપયોગ કરીશું ને આપણે કે ના બાધા નથી દીકાય બ્રેકેટ નહીં વાપરવું પણ કેમિસ્ટ્રીની રીત પર મુજબ વાપરીશું તો અહીંયા વાપરીશું હવે આનું નામ બનાવીશું હાલો એ પ્લસ થ્રી ને શું કહેવાય ફેરી સલ્ફેટ થોડો કલર ચેન્જ રાખીએ મજા આવશે તો આ રીતે નામ ઉપરથી સૂત્ર સૂત્ર ઉપરથી નામ એચ જી સીએલ આનું નામ બનાવ્યું છે आप पोते के लिए कितने पॉइंट हो से HCl Hg plus one है Cl minus अनु नाम जो था है मर्क्यूरस क्लोराइड जैसे तो आ नाम ऊपर थी सूत्र सूत्र ऊपर थी ना आप समझ पा रहे हो तो आपने जो लास्ट लेक्चर में भेणा था आपको लिस्ट बनाई हुई ये लिस्ट नो हवे साचो उपयोग गोटो खाली बेच लेक्चर में एक कलाक के अंदर जो तुम्हारा मगज माथी आपको पिक्चर क्लियर करा ही सका तो हुए मगज माथी आपको गोटाड़ो निकल ही सकते हुए तो विचार करो साइंस बे वर्ष भणो क्या तुम्हारा मगज कितना खिली उठे मशहूर है ये घनी बुद्धि वस्तु दुनिया में आ प्रॉब्लम आई हुआ अत्यारा कोरोना का प्रॉब्लम आई वो कौन सॉल्व कर सके साइंटिस्ट हो साइंस ना मानसो कॉमर्स वाला क्यों है कि आज दवा शोधो
એકાઉન્ટન્ટ લખવાનું આઠવાડા ન કહેવાય તો કવિતા લલકારે વાયરસ તો આવ્યો અહીંયાથી પાછો જતો રહે કવિતા થી ન મટે સાયન્સ વાળા માણસોની જરૂર છે દુનિયામાં બહુ ઓછા 15% માણસો જ સાયન્સના રિયલ માણસો છે એવા માણસોની દુનિયા આખીને જરૂર છે બધા જ દેશો લાલ જાજમ બિછાવે છે લાલ જાજમ બિછાવી એટલે સ્વાગત કરવું એનું ઉષ્મા ભર્યું સ્વાગત ભારતના લાખો લોકો અમેરિકામાં આઈટી ક્ષેત્રમાં જોબ કરે છે શું કામ આપણી બુદ્ધિની જરૂર છે કેનેડા વાળા સેલાઈથી આપણને બીજા આપે છે શા માટે આપણા કરતા આગળ પડતા દેશ હોવા છતાં આપણને આવકારે છે કારણ કે એના આપણને નથી આવકારતા આપણી બુદ્ધિને આવકારે છે બરાબર તો એ જ વસ્તુ છે સાયન્સ વાળાઓ માટે બુદ્ધિ કેટલી બહુ મહત્વની છે અને સાયન્સ વાળાઓ એ કેવી શકે ભવિષ્યમાં દેશ અને દુનિયા સમાજને ઉપયોગી થાય એના માટે જ વિદ્યાર્થીઓ અને ભવિષ્યના નાગરિકો તૈયાર કરવાનું કામ છે ઘણાને એવું લાગે છે તમારે એવું કઈ કામ નહીં ખાલી ભણવું નવું જો ભણાવીને ખાલી ભણી ભણાવીને નવરા થતા હોત તો એ સાયન્સના માણસો જ ન કહેવાય ભણાવ્યા પછી એની પાછળ ચિંતન અને મનનનો સમય જોઈએ એ ન ફાળવી શકો તો વિદ્યાર્થી ન કહેવાય ન ટીચર કહેવાય અમે આ ભણાવી તો પણ એની પાછળ મનન કરીએ કે આમાં કેમ આવું થયું આ કેમ આમ થાય આમ કેમ ન થયું જો એવું ન કરી શકીએ તો અમે પણ સાયન્સમાં નહીં જવું તમારા માટે પણ મહત્વનું છે સૂતા છીએ તો સાયન્સના વિચારો ન આવે એવું બિલકુલ નથી સૂતા હોય તો યાદ આવવું જોઈએ કોપર સલ્ફેટ તો ક્યાં આવ્યું નહોતું તો એનું શું થાય ભરત પછી કોપર સલ્ફેટ નું કોઈ બીજું સાચું નામ થાય સુપ્રિક સલ્ફેટ થઈ શકે સીયુ પ્લસ ટુ હોય માટે મહત્વનું છે કે એવી બાબતો પણ આપણે સમજીએ અને શીખીએ આ સાથે આ ટોપિક પૂરો કરીશ ત્યાર પછી ચેપ્ટર નંબર 1 ને જ આગળ વધારીએ જો આ એવો બેઝિક કન્સેપ્ટ હતો ચેપ્ટર 1 પહેલાનો 0 નંબરનો કન્સેપ્ટ પણ ચેપ્ટર 1 ની સાથે જ ઇન્ક્લુડ કરવાનો હતો હવે ચેપ્ટર નંબર 1 અત્યાર સુધી સ્ટોરી ચાલી ખબર ને પિક્ચરમાં સ્ટોરી આવે નંબર પછી પણ કેવું છે તો હવે આપણે ચેપ્ટર નંબર 1 વિડિયો જ્યારે પણ જુઓ છો બુક બાજુમાં રાખો જરૂર પડે એમાંથી તમે જોઈ શકો વાંચી શકો અરે અમે પણ તમને જરૂર પડે એમાંથી સમજાવીએ બતાવીએ જોઈ શકાય બને મોસ્ટલી અમે પણ જો બુક અહીંયા તમારી સામે જ રાખતા હોઈએ છીએ હું અહીંયા બુક રાખું છું આપણા ચેપ્ટર વન ચાલુ કરીએ છીએ બરાબર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ ફરક શું છે કે આ બુક ઓલમોસ્ટ અમને મોઢે છે બરાબર છે મોઢે આવડે છે અમે ક્લાસમાં મોઢે જ ભણાવતા હોય છે તો બુકની ભણાવવા માટે અમને જરૂર નથી સાયન્સમાં તમારે સાથે એટલે રાખવી પડશે ઘણા બધા નવા શબ્દો હશે ખાલી વિડીયોના માધ્યમથી શબ્દ સમજશો ને તો સમજતા કદાચ વાર લાગે પ્રોનાઉન્સેશન બગડી જાય એવું ન થાય ને એટલે બુક સાથે રાખવાની કારણ કે આ બુકમાં આવે એઝટી એજીડો થાઇમિડે તમે પહેલી વાર આ શબ્દ સાંભળતા હોય એજીડો થાઇમિડે હવે તમને એ ન આવડે પછી એઇડ્સ માટેની દવા છે એઝટી એજીડો થાઇમિડે સિસપ્લેટિન ટેક્સોલ આવા નામો આવે જે કેન્સરની દવા છે તો એ નામો તમારા માટે પાકા કરવા મુશ્કેલીજનક થશે એટલા માટે જ તમને કહું છું કે એ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમે લોકો શું કરી શકો છો ઓપન અપ યોર બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ બુક સાથે જો આ ચેપ્ટરમાં આપણે શું ભણવાના છીએ એનો પહેલા ખ્યાસ કાઢીએ પાયાની સંકલ્પના શું છે ફિઝિક્સ કે કેમિસ્ટ્રી કે ફિઝિક્સ વાળા કહેતા હોય પદાર્થ ગતિ કરે તો એને વેગ લાગે પદાર્થ એટલે શું આને પદાર્થ ગણી શકાય આ ગતિ કરે તો આદિ પદાર્થ કહેવાય ઓકે આ શેનો બનેલો છે પદાર્થ
પેન શેની બનેલી છે, બુક શેની બનેલી છે, બોર્ડ શેનું બનેલું છે, નાના એક ઘટકો જોડાય અને બોર્ડ બને છે. નાનો નાનો ઘટક કયો? અણુ કે નથી ને નાનો હોય હોય ને, પરમાણુ અણુ થી ને નાનો. ઓકે, તો અણુ અને પરમાણુ એટલે શું એ સમજવાનું. બીજું, આ અણુઓનું માની લો કે હું 1 કિલો એક લઉં કાર્બન, તો એમાં કેટલા અણુ આવશે, કેટલા પરમાણુ આવશે, એવો કોઈ નિશ્ચિત સંબંધ તારવો. કોની કોની વચ્ચે સંબંધ તારવો છે? અણુ અને પરમાણુ વચ્ચે. એની બંનેનો સંબંધ કોની સાથે તારવો છે? સંબંધ કોની સાથે તારવો છે? અણુ અને પરમાણુનો નિશ્ચિત વજન સાથે સંબંધ તારવો છે. દાખલા તરીકે 10 ગ્રામ હાઇડ્રોજન એટલે કેટલા નમ, સંખ્યા જોઈ છે. 45 ગ્રામ એટલે કેટલા નમ, 50 ગ્રામ ઓક્સિજનમાં કેટલા ઓક્સિજન આવે, પરમાણુ કેટલા આવે ને અણુ કેટલા, એટલે એની આંકડાકીય સંબંધો તારવીશું. એ સિવાય શું શીખવાના છે? મોલ સંકલ્પના, ઇન્ટરરિલેશનશિપ થોડી ઘણી. ખાસ કરીને કહું તો એક ઉદાહરણથી ન સમજો. આપણે એક મિત્રને બજારમાં મોકલીએ, જા ભાઈ તું ચા ખાંડ લેતો, 1 કિલો એક ચા ને 1 કિલો એક ખાંડ. રબજી 1 કિલો એક ચા અને 1 કિલો ખાંડ. 1 કિલો ખાંડ માંથી 200 કપ ચા બને છે અને 1 કિલો ચા ની ભૂકી માંથી 400 કપ ચા બને છે. હવે બે વસ્તુ ઘરે લઈ આવે, રોજ ચા બનાવવાનું ચાલુ કરે તો તમને શું લાગે છે કેટલા કપ ચા બને? 200 કે 400 કે 300 એવરેજ? 200. શું કામ? 200 કપ ચા બનાવો એટલે ખાંડ પતી ગયો. હવે એકલી ચા ની ભૂકી ને તો કાળો પીવું થાય, પણ મોરી કાળી નહીં પણ મોરી કહેવાય ને, બરાબર? એકલી ભૂકી માંથી તો ચા બનવાની નથી ને, તો મેક્સિમમ કેટલા કપ રહી ગયા? 200 કપ. એટલે એનો અર્થ એવો થયો કે તમે જયારે ચા ની ભૂકીને ખાંડ લેવા ત્યારે તમે એની ગણતરી માંડી શકો છો કે કુલ કેટલી ચા બનશે એનું ડિસિઝન ખાંડના જથ્થા ઉપરથી આવશે. કારણ કે ખાંડ લિમિટેડ છે, વેલાહાર પતી જવાની. એટલે હમણાં બજારમાંથી 200 ગ્રામ ચા ની ભૂકીને 2 કિલો ખાંડ લેવા હોત તો કદાચ એવું બને કે ચા ની ભૂકી પહેલા પતી જાય એમ હોય તો કુલ કેટલી ચા બનશે એ ચા ની ભૂકી ઉપરથી નક્કી કરે. અને કેમિસ્ટ્રીની ભાષામાં લિમિટેડ રિએજન્ટ કહેવાય. એક પ્રક્રિયામાં 3 પ્રક્રિયક વાપરો છો તો નિપજ કેટલી બનશે એ કોણ નક્કી કરશે? 3માંથી જે વહેલા પતી જાય એમ હોય ને એના આધારે નક્કી થાય કે નિપજ કેટલી બનશે. અને લિમિટેડ રિએજન્ટ કન્સેપ્ટ કહેવાય, મર્યાદિત પ્રક્રિયકનો સિદ્ધાંત. તો એ વસ્તુ પણ આપણે ભણવાના છીએ આ ચેપ્ટરમાં. તો આવી બેઝિક વસ્તુઓ ભણવાના છીએ, બરાબર? મેં તમને હમણાં આગલા લેક્ચરમાં વાત કરી એમ ઔષધો, ડિટર્જન્ટ, ઘણું બધું કેમિસ્ટ્રી આપ્યું છે. ગ્રીન કેમિસ્ટ્રીની જરૂર છે, એના માટે ભારત અને દુનિયાને બેસ્ટ સાયન્ટિસ્ટોની આવશ્યકતા છે. ફ્યુચરમાં આ ચેલેન્જ ઉપાડી લઈએ, ના હું હરિયાળું રસાયણ વિજ્ઞાન લાવી શકીશ, એવા કેમિકલ બનાવી શકીશ કે દેશ દુનિયા માટે બેસ્ટ હોય, દરેકને ઉપયોગી થાય એવા હોય, તો પણ એ બધું કરવા માટે, એવી વસ્તુઓને સિદ્ધ કરવા માટે ખૂબ મહેનત, ખૂબ નોલેજ અને ત્યાર પછી આવડત, ત્રણેયનો સમન્વય થવો જોઈએ. જેમ તમને નોલેજ આવશે ને, જેમાં આવડશે ને, એટલે તમને એક જાતનો છુપો આનંદ થશે. આ નામકરણ મેં શીખડાયું, જેને બરાબર આવડી ગયું એમને જોઈજો, કંઈક આનંદ હશે અલગ જાતનો, મને આવડી ગયું, સંતોષ હશે, આનંદ હશે. અને એવું જેમ જેમ પ્રમાણ વધતું જશે ને, એટલે તમને સાયન્સ સહેલું લાગશે, આવડવા માંડશે, તમારી બુદ્ધિ ખીલી ઉઠશે. બરાબર, પ્રયત્ન આપણો બુદ્ધિને ખીલવવાનો છે, આવનાર પેઢીના દરેક પડકારો દૂર કરવાનો છે કે ભાઈ આવતી પેઢીને એટલી તકલીફ ઓછી પડે એ જોવાનો છે. ઓકે, તો આટલી મોટી પ્રસ્તાવના, 2 અઢી લેક્ચરની પ્રસ્તાવના પછી હવે ચેપ્ટરમાં આગળ વધીએ. નેચર ઓફ મેટર્સ, દ્રવ્યનો સ્વભાવ અથવા પ્રકૃતિ. દ્રવ્યનો સ્વભાવ કેવો? પેલા તો દ્રવ્ય કોને કહેવાય? ચાલો દ્રવ્ય કોને કહીશું? જેને વજન હોય, જેને કદ હોય,
એને દ્રવ્ય કહેવાય. દાખલા તરીકે આપણી પાસે એક મેમરી ચિપ છે જેનું વજન 2 ગ્રામ છે, ખાલી 2 જ ગ્રામ. એ મેમરી ચિપમાં તમે 10 પિક્ચર ડાઉનલોડ કરો તો એનું વજન કેટલું રહે? 2 જ ગ્રામ રહે, વજન ન વધે. ડાઉનલોડ કરવાથી વજન વધતું નથી. આપણા મોબાઈલમાં જાજો ડેટા ભર્યો હોય તો વજનદાર થઈ જાય, ખીચું ફાડ નાખે એવું નહીં. તો એ જે ડેટા ભર્યો છે એને વજન નથી, એને કદ નથી, તો એ શું છે? દ્રવ્ય નથી. સિમ્પલ સૂચનાઓનો સમૂહ છે, દ્રવ્ય નથી. હવે માની લો કે આ પેન છે અને વજન છે, આપણે કહી શકાય કે 10 ગ્રામ છે. આવી જાજી પેન બોક્સમાં ભરો, બીજું કઈ ન ભરી શકાય, એને કદ છે ચોક્કસ. તો કદ અને વજન જેનામાં છે એ દ્રવ્ય છે. જે અવકાશમાં જગ્યા નથી રોકતું, જેને ચોક્કસ કોઈ કદ નથી, એને દ્રવ્ય ન કહી શકાય. ફિક્સ કદ હોવું જરૂરી નથી, પણ કદ હોવું જોઈએ. બસ વાયુ હોય, તમે બાટલામાં ભર્યો હોય ત્યારે એને બાટલાનું કદ હોય. એ બાટલાને અહીંયા ઓપન કરી દઈશું, સિલિન્ડરને ઓપન કરી દેશો, આખા રૂમમાં ફેલાઈ જશે, એનું કદ વધી જશે. પણ કદ છે તો ખરું ને? કદ હોવું જરૂરી છે. કેટલું હોય એનું કોઈ મહત્વ રહેતું નથી. વજન કેટલું છે ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. 2 ગ્રામે હોય, 0.2 ગ્રામે હોય, 0.0002 ગ્રામે હોય, વજન છે નહીં. ધેટ્સ ઓલ. વજન છે, કદ છે, તો એ દ્રવ્ય છે. આ દ્રવ્યની પ્રકૃતિ, આ દ્રવ્ય છે ને એની અવસ્થા, મુખ્ય અવસ્થાઓ 3, ઘન, પ્રવાહી, વાયુ. આ સિવાય પણ 2 શોધાઈ ગઈ છે અત્યારે, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, અને 5મી અવસ્થા છે પ્લાઝ્મા, આયનીકરણ પામેલ વાયુ. ઘન અને પ્રવાહીની વચ્ચેની એક અવસ્થા એટલે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, અને વાયુ અને આયન વચ્ચેની અવસ્થા આયનીકરણ પામેલો વાયુ એટલે પ્લાઝ્મા. પણ આપણે હજી સાયન્સમાં પહેલું પગલું ભરી રહ્યા છીએ, તો પહેલા જ સ્ટેપમાં આપણે આ બધા અવસ્થાઓ કવર કરવાની જરૂર નથી. ખાલી 3 અવસ્થાને કવર કરીશું, ઘન, પ્રવાહી અને વાયુ. તમારી જે સમજ છે ને ત્રણેય વિશે હશે જ, તમને ખબર જ હશે ત્રણેય અવસ્થા. બસ એ સમજને વધુ સુદૃઢ બનાવવાનું છે, ચોક્કસ બનાવવાનું છે. સાયન્સ એટલે ચોકસાઈનો સમૂહ, એ ચોકસાઈને આગળ વધારે છે. ઘન પદાર્થ કોને કહેવાય? જેને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર બંને એટલે ઘન કહેવાય. જો આ પેન નો આકાર નિશ્ચિત ગોળ, જાજી પેન ભેગી કરો તો ચોરસ બની જાય, ન બની તો ગોળ જ રહે પેન. એને ચોક્કસ આકાર છે, એનું કદ ફિક્સ. આ રૂમમાં મૂકો તો રૂમ જેટલું કદ ન થઈ જાય, એ વાયુ ન થાય, ઘનનું ન થાય. જો વાયુનું સિલિન્ડર ખોલી દઈએ તો એનું કદ હવે કેટલું થઈ જાય? રૂમ જેટલું. પણ ઘનમાં એવું નથી થવાનું. ઘન પદાર્થ એને કહેવાય જેનું નિશ્ચિત કદ હોય, નિશ્ચિત આકાર હોય. આ એક બોક્સ છે, આ એક ઘન છે. હવે અવકાશમાં જે જગ્યા રોકવાનું છે એ ફિક્સ છે, બરાબર? અવકાશમાં જે જગ્યા રોકશે એ ફિક્સ છે, એ વધઘટ નહીં થાય, બરાબર? આ બોક્સે આટલી જગ્યા રોકી, દેખશો એમાં કઈ વધઘટ થવાનું નથી. અને તમે રૂમમાં મૂકો તોય ચોરસ રહેશે, લંબચોરસ. આમનું ડબ્બામાં ભરી મૂકશો તોય લંબચોરસ, ખિસ્સામાં મૂકો તો આકાર કોઈ જ રહેવાનો, તો આ ઘન છે. હવે પ્રવાહી, 3 વિશે બહુ સ્પષ્ટ ખ્યાલ જોઈ છે આપણને. શોર્ટમાં નહીં, કઈ એટલી ઉતાવળ નથી. પદાર્થ એની 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. ચલો ઘનમાં શું કીધું? નિશ્ચિત આકાર અને કદ. હવે પ્રવાહીમાં જોઈએ, નિશ્ચિત ફરીથી નિશ્ચિત કદ, અનિશ્ચિત આકાર. પ્રવાહીનો આકાર ફિક્સ નહીં,
ग्लास में भरो तो ग्लास जेवो आकार अने वाटकी में भरो तो वाटकी जेवो आकार खोबो भरो तो खोबा जेवो आकार पण एनो कद निश्चित होय 100 ml प्रवाही पाणी लीधो तो ढोल में नाखो तो ई 100 ml જ થાય પછી 200 નો થઈ જાય કદ અને આકાર બની નિશ્ચિત છે વાયુ હોય તો અનિશ્ચિત કદ અને અનિશ્ચિત આકાર જો કદે ફિક્સ ન બોટલમાં ભર્યો તો બોટલ જેટલું કદ રૂમમાં ભર્યો તો રૂમ જેટલું કદ છે ફિક્સ નથી અને કદ કોઈ ફિક્સ હોતો બરાબર છે આકાર પણ ફિક્સ નથી અને કદ પણ ફિક્સ નથી એ છે વાત આટલું તમારા ખ્યાલમાં અત્યાર સુધીમાં હશે હવે આ સમજને હજુ થોડીક આપણે વિકસાવવી છે આ સમજને વધુ સુદૃઢ બનાવવી છે ચલો નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં તમે વિચારી શકો કે આના સિવાયના કયા મુદ્દા મૂકી શકશો જેનાથી આ સમજ આપણી એકદમ ખીલી ઉઠે એવા બીજા મુદ્દા યાદ કરી રાખો ત્રણેયને એકબીજાથી અલગ પાડતા હોય એવા મુદ્દા હોવા જોઈએ બરાબર છે યાદ કરો તમારા મુદ્દા મેં તમને કીધું ને સાયન્સ એવું નથી ભણી છે ત્યારે દિમાગમાં ફરે છે ભણી લીધા પછી દિમાગને એની પાછળ કસવાનું છે ચોપડીમાંથી જોઈ જોઈને મુદ્દા પછી ગોતજો પહેલા મોઢે વિચારી જુઓ જો તમે એમનેમ એકાદ મુદ્દો વિચારી શકશો તો તમારું બ્રેઇન સાયન્સ માટે સારું છે ત્રણ મુદ્દા વિચારી શકો તો સુપર બ્રેઇન છે હવે તમે નક્કી કરો કે તમારું બ્રેઇન કેવું છે ચોપડીમાંથી આગળથી મુદ્દા નથી શોધવાનો આટલું ભણીને આના આધારે મુદ્દા મગજથી શોધવાના છે તમારા મગજના ઊંડાણમાં જ આ મુદ્દા મળી જશે થેન્ક યુ જય હિન્દ